गुड मॉर्निंग सवारना मोटा समाचारों साथे हूँ छु आपनी जोड़े ख्याति। राज्य में छेल्ला 24 कलाक में 101 तालुका में वरसाद नोंधायो छे। दक्षिण गुजरात ना नवसारी ना जलालपुर में सौथी वधु 4.5 इंच वरसाद नोंधायो छे। सूरत सिटी में पण 4 इंच जेटलो वरसाद पड्यो छे। नवसारी में पण 3 इंच जेटलो पड्यो वरसाद। सूरत ना 84 में 4.5 इंच वरसाद। बोटाद में 2.25 इंच वरसाद पड्यो। राज्य में छेल्ला 24 कलाक में 9 तालुका में 2 इंच करता वधारे वरसाद पड्यो छे। राज्य ना 17 तालुका में 1 इंच करता वधारे वरसाद। आज सवार थी 8 वाग्या सुधी में राज्य ना 9 तालुका में वरसाद पड्यो छे। आज दक्षिण गुजरात ना तालुकाओं में वरसाद नु जोर रह्यु छे। वलसाड ना उमरगाम अने सूरत ना 84 मां 1.5 इंच करता वधु वरसाद नोंधायो छे। संवाददाता हितल पारेख जोड़ाई गया छे अमारी साथे। हितल, राज्य में छेल्ला 24 कलाक में क्यां केटलो वरसाद? જી ચોક્કસ, એવું કહી શકાય કે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 101 તાલુકામાં વરસાદ પડ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો આ વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં વિશેષ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। સુરત ના 84 ની વાત હોય, સુરત સિટી ની વાત હોય, સુરત સિટીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। એ જ પ્રકારે વલસાડના ઉમરપાડામાં પણ જે વરસાદ પડ્યો છે એ 4 ઇંચથી વધારે વરસાદ છે। એટલે ક્યાંક ને ક્યાંક આ રીતે વરસાદનું જોર છે। ને આજે સવારની વાત કરીએ તો આજે સવારે 8 વાગ્યા સુધીમાં 9 તાલુકામાં વરસાદ છે, એમાં પણ દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને નવસારીમાં વરસાદનું જોર રહ્યું છે। હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે આગામી 48 કલાક સુધી આ પ્રકારે વરસાદ ચાલુ રહેશે। જી જી તલાભાર આપનો માહિતી બદલ। વલસાડ, ઉમરગામ, સુરતમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને આજે પણ દક્ષિણ ગુજરાતના તાલુકાને ગમરોળી શકે છે મેઘરાજા। ગીર સોમનાથની વાત કરીશું। સુત્રાપાડા પંથકમાં મેઘમહેર, વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ। વડોદરા, પરશનાવાડા, લોટવા સહિતના વિસ્તારની અંદર મેઘરાજાની એન્ટ્રી થઈ વરસાદી માહોલથી સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે। અને હવે વાત ભણવાનો સમય ફિક્સ। કોરોના કાળમાં બાળકોના ઓનલાઈન અભ્યાસ માટે નવા દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે। પ્રી પ્રાઇમરીના બાળકો માટે ઓનલાઈન અભ્યાસનો સમયગાળો ઘટાડી 30 મિનિટ કરી દેવાયો છે। 30 મિનિટના એક સેશનમાં જ અભ્યાસ કરાવવા નિર્દેશ કરાયો છે। પ્રજ્ઞાતા નામથી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી છે। માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જણાવ્યું કે પ્રી પ્રાઇમરીના બાળકો માટે 1.5 કલાકથી વધુ ઓનલાઈન સ્ટડી ન હોવી જોઈએ। ધોરણ 1-8 સુધીના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટના 2 સેશન, જ્યારે ધોરણ 9-12 સુધીના વિદ્યાર્થીઓ માટે 30-45 મિનિટના 4 સેશનની ભલામણ કરવામાં આવી છે। તો ઓનલાઈન શિક્ષણ હાલમાં ચાલી રહ્યું છે ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કેટલાક દિશા નિર્દેશ પણ હવે જાહેર કરવામાં આવ્યા છે, કારણ કે કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે બાળકો ઓનલાઈન શિક્ષણ જ્યારે શરૂ થઈ ચૂક્યું છે, નવા શૈક્ષણિક સત્રનો જે પ્રારંભ થયો અને તે પણ ઓનલાઈન, ત્યારે કેટલો સમય બાળક ભણશે તેને લઈને પણ દિશા નિર્દેશ હવે નક્કી કરવામાં આવ્યા છે। ઓનલાઈન ભણાવવાની અંદર 45 મિનિટથી વધુ બાળકોને નહીં ભણાવી શકાય, તેના માટેનો કેટલોક સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે। સમય જે છે તે ઘટાડીને 30 મિનિટ કરાયો છે। ધોરણ 1-8 વિદ્યાર્થીઓ માટે 45 મિનિટના 2 સેશન રહેશે અને ધોરણ 9-12 સુધીના વિદ્યાર્થીઓ માટે 30-45 મિનિટના 4 સેશન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઓનલાઈન અભ્યાસ માટે નવા દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે। પ્રી પ્રાઇમરીના બાળકો માટે ઓનલાઈન અભ્યાસ માત્ર 30 મિનિટનો રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે। તો ઓનલાઈન અભ્યાસને લઈને કેટલાય સવાલો ઉઠ્યા હતા। બાળક લેપટોપની સામે બેસે છે, કમ્પ્યુટરની સામે બેસે છે, મોબાઈલની સામે બેસે છે, ત્યારે તેને થતી કેટલીક તકલીફો, આ તમામ સવાલોની વચ્ચે પણ હવે જ્યારે એક બાજુ વૈશ્વિક મહામારી છે, કોરોનાને લઈને જ્યારે શાળા કોલેજો શરૂ નથી કરવામાં આવી રહ્યા, ત્યારે ઓનલાઈન શિક્ષણ જરૂરી બન્યું છે અને તેની અંદર પણ કેટલીક ગાઈડલાઇન્સનું અનુસરવું જરૂરી પડશે। શિક્ષણવિદ ડૉક્ટર કિરીટ જોશી જોડાયા છે અમારી સાથે। કિરીટ સાહેબ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। એક નવા દિશા નિર્દેશો હવે જાહેર કરાયા છે, સૌથી પહેલા તો આ વૈશ્વિક મહામારી વચ્ચે ઓનલાઈન શિક્ષણ કેટલું જરૂરી બાળકો માટે અને તેમાં આ જે નવી ગાઈડલાઈન હવે આવી છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા? આજની પરિસ્થિતિમાં બાળકો શાળા સાથે તાદેત મેતા કેળવતા રહે,
એની સાથે સાથે એમનો તણાવ શિક્ષણ વિશે તણાવ ઓછો થાય હેતુથી ઓનલાઈન શિક્ષણ આપવું જરૂરી છે. ઓનલાઈન શિક્ષણથી પૂરેપૂરું શિક્ષણ કોઈ સંજોગોમાં આપી શકાતું નથી કે વર્ગ શિક્ષણ જે અપાય છે એ પણ એમાં જે લાભ મળે છે એ પ્રકારનો લાભ એમાં નથી જ મળતો. ક્યારેય ઓનલાઈન શિક્ષણ વર્ગ શિક્ષણ કે શિક્ષકનું સ્થાન ન જ લઈ શકે, પણ કામચલાઉ ધોરણે આ આપવું હિતાવહ છે. આજના સમયે જો આ જ પ્રમાણે જો આપવામાં આવે તો જો વર્ગ શિક્ષણને ઓનલાઈન શિક્ષણ બે યોગ્ય સમય એટલા સમય જો આપવામાં આવે તો બાળકોને શારીરિક અને માનસિક બે પ્રકારના નુકસાન થાય છે, હકીકત છે. એટલે બહુ જ મર્યાદિત સમય માટે ઓનલાઈન શિક્ષણ આપવું જોઈએ. એ પણ બાળકની ઉંમર, બાળકની ક્ષમતા, બાળકની કક્ષા એને ધ્યાનમાં રાખવી જોઈએ. અને આ જોતા હાલના સંજોગોમાં જે ભારત સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે એ યોગ્ય છે. પણ હું એવું માનું છું કે ઉચ્ચ શિક્ષણ મોટા વિદ્યાર્થીઓ છે એના માટે આ સમયગાળો વધારી શકાય. એની સાથે એ પણ કહી શકાય કે કદાચ સરકાર દ્વારા અથવા શાળા દ્વારા એવા યોગ્ય વ્યવસ્થા સ્ક્રીનની અથવા એવી રીતે કરી શકાય કે લોનથી આપી શકાય કે લેપટોપ કે કોમ્પ્યુટર એવા સાધનોનો ઉપયોગ થાય તો જ ઓનલાઈન શિક્ષણ સફળ રહી શકે. બાકી મોબાઈલના માધ્યમથી જો ઓનલાઈન શિક્ષણ મેળવવાનું હોય બાળકોને તો એમની આંખોને પણ નુકસાન થાય, મગજને પણ નુકસાન થાય અને શારીરિક નુકસાન પણ થઈ શકે છે. એટલે આ સમયગાળો બને એટલો સીમિત જ રાખવો જોઈએ. પણ એ સીમિત રાખવાથી શિક્ષણને ન્યાય નહીં આપી શકાય એ પણ એક એનો માઇનસ પોઈન્ટ છે. જી બિલકુલ. તો જે રીતે હાલમાં હવે ઓનલાઈન શિક્ષણ તો શરૂ થઈ ગયું, પરંતુ બાળકને સેલ્ફ અસેસમેન્ટ થઈ અત્યારે તેમને કેટલું મૂલ્યાંકન કરવું જરૂરી છે. બાળકોને ભણાવવામાં આવ્યું, અત્યારે પરીક્ષા લેવી તો અશક્ય છે, પરંતુ આપે જે કહ્યું તે બાબત ખરેખર ચોક્કસથી નોંધવા લાયક છે કે ઓનલાઈન જે શિક્ષણ છે તેની અંદર પૂરેપૂરું વિદ્યાર્થી સુધી અભ્યાસ પૂર્ણ પહોંચતો નથી. ત્યારે હવે આપ શું કહો છો, મૂલ્યાંકન કેવી રીતે કરવું આ ઓનલાઈન શિક્ષણનું? તો એ છે કે મૂલ્યાંકન ત્યારે જ થઈ શકે કે જ્યારે શિક્ષણ કાર્ય ચાલે. આજની સ્થિતિમાં હું એમ કહીશ કે આપણા રાજ્યમાં જ નહીં સમગ્ર ભારતના તમામ રાજ્યોમાં શિક્ષણ પ્રક્રિયા આખી એક સ્થગિત થઈ ગઈ છે. ભલે ચાલે છે હકીકત છે, પણ એ વર્ષ દરમિયાન હજી કેટલું આ લંબાશે નક્કી નથી, કેટલા સમય માટે આ લંબાશે એ પણ નક્કી નથી. ત્યારે કેટલો અભ્યાસક્રમ ચાલશે એ પણ વિચારવું રહ્યું, અને અભ્યાસક્રમ ચાલે તો એને વર્ગભટ્ટી આપવી તો કેવી રીતે આપવી આ વિચારણા માંગેલી એવી વસ્તુ છે. એના માટે અત્યારે કામચલાઉ ધોરણે થોડા ઘણા વિચાર આમ થાય તો આ કરવું પ્રિઝમ્પશન સાથે ધારણા સાથે એક ગોઠવી શકાય, પણ હાલ કાયમ ધોરણે એ ગોઠવી શકાય. અને આનો નિર્ણય તો જાન્યુઆરીમાં જ લઈ શકાય હું એવું માનું છું. ત્યાં સુધીમાં કેટલા દિવસ કાર્યના મળ્યા છે, કેટલો અભ્યાસક્રમ ચાલ્યો છે આ બાબત ધ્યાનમાં લઈને લઈ શકાય. તેમ છતાં હું એમ કહીશ કે આ સ્થિતિ જો હજુ પણ એક બે મહિના રહીને શાળાઓ ચાલુ ન જ થાય તો પરીક્ષા પદ્ધતિ પણ બદલાવવી પડે, મૂલ્યાંકન પદ્ધતિ પણ બદલાવવી પડે અને વર્ગભટ્ટીના નિયમો પણ બદલાવવા પડે. પરીક્ષા પદ્ધતિ માટે બાળકોએ ઓનલાઈન શિક્ષણ કેટલું મેળવ્યું છે, ઓનલાઈન શિક્ષણની અંદર હું વિવિધતા માંગુ છું. એની અંદર ક્યારેક વિડીયો પણ મોકલી શકાય, ક્યારેક બાળકોને પ્રવૃત્તિના માધ્યમથી શિક્ષણ આપી શકાય, પણ એ બહુ જૂજ આપી શકવાનું છે. અને જે કંઈ મેળવે તે વિવિધ રીતે બાળકો પાસે એનું મૂલ્યાંકન કરાવી શકાય. માતા પિતા એમાં ઇન્વોલ્વ થાય, શિક્ષક પરોક્ષ રીતે મેળવે, પણ વાસ્તવિક રીતે જે મૂલ્યાંકન થવું જોઈએ ક્યારેય જો શાળાઓ શરૂ ન થાય તો થવું બહુ સંભવ નથી એવું હું માનું છું. જી બિલકુલ, આભાર આપનો ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ. તો હવે વાલીઓના માથે પણ ક્યાંક જવાબદારી વધવાની છે. શાળા દ્વારા મોકલવામાં આવતા વિડીયોઝ અને જે અસાઇનમેન્ટ્સ છે તે વિદ્યાર્થીઓ પાસે પૂર્ણ કરાવવાના રહેશે. વિદ્યાર્થીઓને આ વખતે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ્યારે ઓનલાઈન પદ્ધતિથી શરૂ થયું થોડુંક ટફ પડ્યું, પરંતુ હવે બાળકો પણ તેની અંદર કહી શકાય કે ઓતપ્રોત થતા જોવા મળી રહ્યા છે. તેવામાં નવા દિશા નિર્દેશ આવ્યા છે, તેની જ આ ગાઈડલાઈનને લઈને વાત કરીશું. અમારા સંવાદદાતા અતુલ પણ જોડાઈ ગયા છે. અતુલ, ઓનલાઈન અભ્યાસ માટે હવે સમય જે છે તે ફિક્સ કરી દેવામાં આવ્યો છે. બાળકો જે સતત લેપટોપ કમ્પ્યુટરની સામે બેસે અને તેનાથી નુકસાન થતું હોય છે તેને લઈને આ નિર્ણય લેવાયો છે કે કેમ, તે એક સવાલ છે. સાથે આ 30 મિનિટના સેશન અને અલગ અલગ સેશનની અંદર વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે તે એક બાબત સામે આવી છે. શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય? બિલકુલ, ખ્યાતી, વાત કરીએ તો જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે ત્યારથી જ જે શિક્ષણ કાર્ય જે જૂન 8 થી સ્કૂલો પણ શરૂ થઈ છે, પરંતુ કોરોનાને કારણે શાળા સીધી રીતે શરૂ કરાઈ શકી નથી. હવે બાળકો ઘરે બેસીને પણ અભ્યાસ કરી શકે તે હેતુસર ઓનલાઈન વર્ગો જે છે તે શાળાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા અને શિક્ષણ વિભાગ દ્વારા પણ આ જ પ્રકારની વાત કરવામાં આવી કે બાળકોને ઘરે બેસાડીને ભણાવી શકાય તે હેતુથી ઓનલાઈન ક્લાસ જે છે તે શરૂ કરવામાં આવે. પરંતુ ઓનલાઈન ક્લાસને લઈને સમયને લઈને અનેક મતમતાંતર જોવા મળતા હતા, પરંતુ ગઈકાલે એક સીધી રીતે કહેવામાં આવ્યું કે જે
जे बाळको छे तेमने अर्धो कलाकथी 45 मिनिटथी वधु अलग अलग सेशननी अंदर अभ्यास करावामां आवे, परंतु 45 मिनिटथी वधु कोईपण प्रकारनो बाळकोने अभ्यास सीधी रीते न करावामां आवे। आपणी साथे केटलाक वालीओ पण जोडायेला छे, तेमनाथी वात करीशुं। नरेशभाई पण आपणी साथे जोडायेला छे। नरेशभाई, केवी रीते जुओ छो MHRDA जे कह्युं छे કે 30 મિનિટ નાના બાળકોને કે જે જુનિયર કેજી સિનિયર કેજીમાં હોય અને 1-8 અંદર 45 મિનિટ એવી બે સેશનમાં કેવી રીતે જુઓ છો ઓનલાઈન શિક્ષણને અને આ નિર્ણયને? સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં છેલ્લા 3 મહિનાથી જે રીતે વાલીઓ શાળાઓ સામે ઝઝૂમી રહ્યા છે અને શાળાઓ જે રીતે મનમાની કરી રહ્યા હતા, હાલ ઓનલાઈનમાં જે રીતે બાળકની માંસપેશીઓ હોય કે એની રેટિનામાં જે અસર થઈ રહી છે, બધા જ વાલીઓએ ઘણી બૂમો મારી, સરકારને ફરિયાદ કરી, પણ સરકારની આંખે કોઈ વાત ઉતરી નહીં, કાને કોઈ વાત ઉતરી નહીં। એટલે આજે વાલીઓ રોડ પર બી ઉતર્યા હતા અને કેટલી ડિબેટો બી મીડિયા દ્વારા કરી હતી। કાલે જે HRD મિનિસ્ટ્રીએ જે આદેશ કર્યો છે કે બાળકને 30 મિનિટ ભણાવવાના જે નર્સરીવાળા હોય એ બાળકોને, પણ અમે તો વાલી મંડળ તરીકે એમ કહીએ છીએ સદંતર બાળકને ઓનલાઈન ભણાવવાનું જ બંધ કરવું જોઈએ, કારણ કે આ કુમળી બાળકની જે આંખ ઉપર એટલી બધી એની અસર કરે છે અને દિવસ જતાં જો એની આંખને કંઈ બી વધારે નુકસાન થાય તો એને ભણવાના હજુ બીજા 15 વર્ષ છે। એટલે વાલી મંડળની 100% હજુ રજૂઆત છે, હા તમે ભણાવો 9-12 ધોરણના જે બાળકો છે એને 1 કલાક અમે કહીએ છીએ કે 1 કલાક ભણાવો। એટલે વાલી મંડળ તરીકે હજુ બી અમારી રજૂઆત છે કેન્દ્ર સરકારને, ગુજરાત સરકારને, કે તમે 1-8 ધોરણના બાળકને સદંતર તમે ઓનલાઈન બંધ કરો। અને વાલીઓ પણ જોડાયા છે, તેમનાથી વાત કરીશું। શું માનવું છે તમારું 1-8 ધોરણના બાળકોને 45 મિનિટ એવી બે સેશનમાં અભ્યાસ કરાવવાની વાત કરવામાં આવી છે? ઓનલાઈન સદંતર બંધ જ કરવું જોઈએ, કારણ કે બાળકો ઉપર પણ માઠી અસર પડે છે, ઘણા બાળકોને સંભળાતું નથી હોતું એટલે ઇયરફોન પહેરે છે, એના કારણે કાનમાં પણ ઘણા લોકોને તકલીફ છે। આજે મારી જ ડોટરને આજે આંખની અને કાનની પ્રોબ્લેમ આવ્યો છે અને મેં ડૉક્ટરને બતાવ્યું તો એમણે એ જ કીધું કે ઓનલાઈન બંધ કરાવી દો। જો હું બાળકને કહું છું તો બાળક એમ કહે છે કે ટીચર બોલશે, એટલે બાળકને ભય છે, એના કારણે એ લોકો પરણે ભણે છે। તો ઓનલાઈન તો સદંતર બંધ જ કરો અને સ્કૂલ ના ખુલે ત્યાં સુધી કોઈને પણ ફી માટે પ્રેશર ના કરો, ફી માફી કરાવડાવો। ગવર્મેન્ટને બી આપણે એક રજૂઆત કરીએ કે તમે જ કાયદો એવો ઘડો કે ફી કોઈ પણની ઉઘરાવી ના જોઈએ, કારણ કે ઘણા વાલીઓને અત્યારે આર્થિક નુકસાન છે, નોકરી ધંધા। ત્યારે ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવે તો બાળક કેવી રીતે ભણશે, કારણ કે કોરોનાને કારણે ઓલરેડી અભ્યાસ અટકી ગયો છે, આખા વર્ષનું શું શિક્ષણનું શું? બાળક કદાચ 1 વર્ષ બગાડશે ને તો એ ચાલશે, દરેક વાલીઓનું એવું કહેવું છે, પરંતુ બાળકની આખી જિંદગી બગડશે આ કારણે, ઓનલાઈનના કારણે, તો આખી જિંદગી બગડે એના કરતાં 1 વર્ષ બગડવું વધારે સારું છે। અન્ય વાલી પણ જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું। તમે શું માનો છો, જે સમયગાળો ઘટાડવામાં આવ્યો છે 1/2 કલાક જે છે સિનિયર અને જુનિયરના બાળકો અને સાથે 1-8ના બાળકો માટે 45 મિનિટનો સમય, આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? 45 મિનિટમાં બાળક કશું જ ભણી શકે નહીં, આ ઓનલાઈન ભણાવવાનું સદંતર બંધ કરવું જોઈએ અને ઓનલાઈન ભણાવીને એની આડમાં સ્કૂલવાળા ફી લેવા માટે વારંવાર ફોન કરી રહ્યા છે, પ્રેશર કરી રહ્યા છે। અત્યારે બધાને આર્થિક રીતે તકલીફ છે તો ફી માફી કરવી જોઈએ અને ઓનલાઈન ભણાવવાનું સદંતર બંધ કરવું જોઈએ। તમે કેવી રીતે જુઓ છો ઓનલાઈન શિક્ષણને અને જે સમયગાળો ઘટાડવામાં આવ્યો ખાસ કરીને, તમે એ નિર્ણયને કેવી રીતે જુઓ છો? પહેલે તો જે 45 મિનિટ આપે છે એમાં 15 મિનિટ તો એ લોકોની પ્રેઝન્ટ એબ્સન્ટમાં જતી રહે છે, બીજી 15 મિનિટ છે જે ખાલી ઓનલાઈન સેટિંગમાં જતી રહે છે, તો ખાલી બાકી 15 મિનિટ ભણાવે છે। 15 મિનિટની અંદર બાળક હજુ સૂતું હોય ને તમે એને ઉઠાડીને ભણાવો તો બિચારું અડધું તો ગોર નિંદ્રમાં હોય છે, એને તમે એ રીતના પ્રેશર કરીને તમે સવારે વહેલા ઉઠાડીને તમે આજે કરતા હોવ છો, બીજી 15 મિનિટની અંદર તમે ફી માગો છો। આજે કોરોના મહામારીમાં કોઈની પાસે પૈસા છે નહીં, ધંધા છે નહીં, નોકરીઓ નથી, એ મહામારીની અંદર જો સ્કૂલોવાળા પોતે ફી ઉઘરાવે છે, સંચાલકને કહેવાય છે સંચાલક કે અમારે ટીચરો પરને પેમેન્ટ કઈ ના કરવું જોઈએ, તો સરકારે અને સ્કૂલના સંચાલકે ભેગા મળીને આનો રસ્તો કાઢવો જોઈએ, એમાં વાલી પર ના નાખવું જોઈએ। પણ સ્કૂલો અને સરકાર બંનેની નીતિઓ ખરાબ છે અને એના કારણે વાલીઓ પ્રમાણમાં હેરાન થઈ રહ્યા છે। સીધી રીતે જે વાલીઓ છે તેમનું માનવું છે કે ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થાય છે, પરંતુ બીજી તરફ જે સમયગાળો છે તે MHRD મંત્રાલય દ્વારા સીધી રીતે ઘટાડવામાં આવ્યો છે, 1/2 કલાકથી લઈને મહત્તમ 45 મિનિટના માત્ર અભ્યાસ કરાવવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ જે વાલીઓ છે તેમના માટે જે ફી છે તે સૌથી મોટો મુદ્દો બનીને સામે આવી રહી છે। તમામ વાલી કહી રહ્યા છે કે જે ઓનલાઈન શિક્ષણ છે તેના કારણે વિદ્યાર્થીઓને નુકસાન જ થઈ રહ્યું છે। જી અતુલ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો હવે સવાલ એ જ છે કે પ્રી પ્રાઇમરી બાળકો માટે ઓનલાઈન અભ્યાસ તો શરૂ કરી દેવામાં આવ્યો છે, એક બાજુ વાલીઓ જે છે તેઓનું કહેવું છે કે બાળક નહીં ભણે તો ચાલશે, 1 વર્ષ સુધી તે સહન કરી શકાશે, પરંતુ જે સતત તેઓ મોબાઈલ અને જે લેપટોપ છે તેની સામે બેસી રહે છે તેનાથી તેમના આવનારું ભવિષ્ય ધૂંધળું થઈ શકે છે તેવી વાલીઓની અંદર એક ચિંતા છે।
ડાંગ જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે અને વઘઈ તાલુકાના બે ગામોમાં બે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દાબદર ગામની 35 વર્ષીય મહિલાને કોરોના થયો, ધાગડી ગામની 27 વર્ષીય મહિલાને પણ કોરોના પોઝિટિવ, અને જિલ્લાની અંદર કોરોનાનો આંક 10 પર પહોંચ્યો. 5 દર્દી રિકવર થયા અને 5 દર્દી એક્ટિવ છે. પાટણના બજારો આજથી થશે ખુલ્લા. સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી બજારો રહેશે ખુલ્લા. તહેવારોને ધ્યાને રાખી બજારો ખુલ્લા કરવામાં આવ્યા છે. કરિયાણા બજાર રાબેતા મુજબ ખુલ્લા રહેશે. પાટણ શહેરમાં કોરોનાના કેસ વધતા બપોરે 2 વાગ્યા બાદ બજારો બંધ રહેતા હતા. આજથી રાબેતા મુજબ બજારો ખુલ્લા રહેશે. પ્રેમલ જોડાયા છે ફોન લાઈન પર. પ્રેમલ, પહેલા તો સ્વયંભૂ જે રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો બજાર બંધ કરવાનો, અને આજથી ફરી ધમધમતા થશે બજારો? ચોક્કસથી, જે પ્રકારે પાટણ શહેરની અંદર જે કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 300 ને પાર થઈ જવા પામી છે, જેને લઈને કરિયાણા બજાર તેમજ અન્ય જે નાના મોટા ધંધા રોજગારના વેપારીઓ છે તેઓ સાથે મળી સ્વયંભૂ એક અઠવાડિયા સુધી બજાર બંધ રાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને બપોરના 2 વાગ્યા પછી તમામ બજારો બંધ રહેવા પામ્યા હતા. પરંતુ કંઈક આગામી દિવસોની અંદર જે તહેવારોને અનુસંધાને આજે જે કરિયાણા બજાર એસોસિએશન દ્વારા રાત્રિના 7 વાગ્યા સુધીના સુધી બજારો ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે આજે જે રીતે ફરીથી બજારો 7 વાગ્યા સુધી ધમધમતા બની જવા પામે છે. જી, આભાર આપનો માહિતી બદલ. તો હવે પાટણની અંદર જો વાત કરવામાં આવે, કોરોનાની કારણે બપોરે 2 વાગ્યા બાદ આજથી રાબેતા મુજબ બજારો ખુલ્લા રહેશે. કોરોનાની કારણે બપોરે 2 વાગ્યા બાદ બજારો બંધ હતા, પરંતુ હવે સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. વડોદરામાં કોન્સ્ટેબલ 4000ની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. બુટલેગર પાસે લાંચ લેતા ઝડપાયો કોન્સ્ટેબલ. વરણામાં પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હિમાંશુ પ્રજાપતિ ઝડપાયો છે. ખાનગી વ્યક્તિ અયુબ ઉર્ફે બાપુ સિંધી પણ ઝડપાયો છે. કોન્સ્ટેબલ અયુબને બુટલેગર પાસે લાંચના નાણાં લેવા મોકલ્યો હતો અને તે ઝડપી પાડવામાં આવ્યો છે. બુટલેગર પાસેથી લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો. વરણામાં પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હિમાંશુ પ્રજાપતિ ઝડપાયો છે. રવિ જોડાયા છે ફોન લાઈન પર. રવિ, વધુ એક ઘટના આવી છે, કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો. કોણ છે તે કોન્સ્ટેબલ, શું વધુ વિગત? બિલકુલ, જ્યાંથી વાત કરવામાં આવે તો વડોદરાના વરનામાં પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હિમાંશુ પ્રજાપતિ અને ખાનગી વ્યક્તિ અયુબ જે છે તેને 4000ની લાંચ લેતા તેઓ ઝડપાયા છે. મહત્વની વાત છે કે જે બુટલેગર છે તેના ઉપર દારૂનો કેસ ન કરવા માટે કોન્સ્ટેબલે ખાનગી વ્યક્તિને તેની પાસે લાંચ લેવા માટે મોકલ્યો હતો. તે દરમિયાન એસીબીએ છટકું ગોઠવીને ખાનગી વ્યક્તિને લાંચ લેતા રંગીહાથે ઝડપી પાડ્યા હતા. ત્યાર પછી જે અયુબ છે તેને એસીબીની પૂછપરછમાં કોન્સ્ટેબલ હિમાંશુ પ્રજાપતિનું નામ આપ્યું હતું, જેના કારણે એસીબીએ હિમાંશુ પ્રજાપતિ છે તેની સામે પણ કાર્યવાહી કરી છે. મહત્વની વાત છે કે દર મહિને 4000 રૂપિયાની માંગણી કરી હતી અને આ પ્રથમ વખત 4000 રૂપિયા લેવા તે ગયો હતો, તેમજ તે ઝડપાઈ ચૂક્યો છે. ચોક્કસથી બુટલેગર દ્વારા આ રીતના એક કોન્સ્ટેબલને પકડી લઈને અન્ય પોલીસ કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાવ્યો છે અને તેઓ પણ અલર્ટ થઈ ચુક્યા છે કે શું અન્ય બુટલેગરો પણ આ રીતે એસીબીનો સંપર્ક કરીને તેમની સામે કાર્યવાહી તો નહીં કરાવે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે એસીબી છે તેને આ બંને સામે કેસ દાખલ કરીને તેમની જે સંપત્તિઓ છે તેની તપાસ પણ હવે શરૂ કરી દીધી છે. ખ્યાતિ. જી, આભાર આપનો માહિતી બદલ. વડોદરાના કોન્સ્ટેબલ 4000ની લાંચ લેતા ઝડપાયા. બુટલેગર પાસે લાંચ લેતા ઝડપાયો કોન્સ્ટેબલ. શિક્ષિત બેરોજગારો માટેના લડત આંદોલનમાંથી છેડો ફાડી ચૂકેલા યુવરાજસિંહ જાડેજા આંદોલનમાં પાછા ફર્યા છે. યુવરાજસિંહે યુવાનો માટેની લડત તો ચાલુ રાખવાનો નિર્ણય લીધો, પણ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ અને યુવાનોની લાગણીને માન આપી યુવરાજસિંહ જાડેજા યુવાનોના પ્રશ્નોની લડતમાં જવાબદારી નિભાવી યુવાનો માટે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ સાથે રહીને આગામી લડત પણ લડશે. ગઈકાલે જ રાત્રે મળેલી બેઠકમાં યુવરાજસિંહની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા તો યુવાનો માટેની લડત ચાલુ રહેશે તેવું માત્ર કહી અને તેઓએ બેરોજગાર સમિતિમાંથી છેડો ફાડ્યો, પરંતુ હવે ફરીથી તેઓ જોડાઈ ગયા છે. હિતલ જોડાયા છે. હિતલ, શું છે વધુ વિગત? આંદોલનમાંથી છેડો ફાડી ચૂકેલા યુવરાજસિંહ ફરી જોડાયા? જી ચોક્કસ, એવું કહી શકાય કે યુવરાજસિંહે જાતિવાદ કરવામાં આવી રહ્યો છે, રાજકારણ ભેળવવામાં આવી રહ્યો છે એવી વાત કરીને સમિતિ સાથે છેડો ફાડ્યો હતો. શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિ સાથે છેડો ફાડ્યા પછી ગઈકાલે મળેલી બેઠકમાં તેઓ સમિતિના અન્ય સભ્યોની લાગણીને માન આપીને આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને સમિતિમાં પણ પોતાનું નામ ચાલુ રાખ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો યુવરાજસિંહ બિન સચિવાલય
परीक्षा समग्र घटनाक्रम हो हीरो तरीके साबित थया था। हवे फरी पाछा लोकोनी लागणी ने मान आपीने आ समिति में बनी रहेशे अने सरकार साथेनी वाटाघाटो में पण तेओ भाग लेशे। जी जी बिल्कुल अहितल आभार आपनो माहिती बदल। तो हवे युवानोना प्रश्नोनी लड़तमां तेओ भाग लेशे अने युवा बेरोजगार समिति साथे रहीने ज तेओ लड़त आपशे। समाचारोमां अत्यारे बस आटलुं, थोड़ी ज वारमां आप जोशो फटाफट खबरो।